રાજસ્થાનના ઉદયપુર સુરત આવતી લક્ઝરી બસના છેલ્લા સોફાને નીચે બનાવેલા ચોરખાનામાંથી પુના પોલીસ અને એલસીબીની ઝોન 2 ની ટીમે પાર્સલની આડમાં લેવાયેલા રૂપિયા 4.82 લાખની મતાના વિસ્કી 4824 પાઉચ કબજે કરી બસના બે ડ્રાઈવરોની અટકાયત કરી હતી। મળેલી બાતમીના આધારે પુના પોલીસ અને એલસીબી ઝોન 2 ની ટીમે આજે વહેલી સવારે 6:45 અરસામાં સીમાડા તરફથી આવતા પુના કેનાલ રોડ સાયના પ્લાઝાની સામે ઇન્ડા ગલીવાળા રોડ પર વોચ ગોઠવી હતી। આશાપુરા ટ્રાવેલ્સની લક્ઝરી બસને આવતા તેની અટકાવી અને ઝડપી લેતા તેના છેલ્લા સોફે નીચે આવેલા ચોરક્ષ ખાનામાં પાર્સલની આડમાં રાખેલા 4.82 લાખની મતાની વિસ્કી 4824 પુઠ્ઠાના પાઉચ કબજે કર્યા હતા। પોલીસે દારૂ ઉપરાંત બે મોબાઈલ ફોન 10 લાખની કિંમતની લક્ઝરી બસ મળી કુલ રૂપિયા 15,24,000 નો મુદ્દામાલ કબજે કરી બસના બે ડ્રાઈવર મહેન્દ્રસિંહ બાબુસિંહ ધનાવત અને રતનસિંહ રાયસિંહ રાઠોડની અટકાયત કરી હતી। પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મહેન્દ્રસિંહ ગામમાં જ રહેતો હતો। મિત્ર નિર્ભયસિંહ સુખસિંહ રાજપૂત દારૂનો ધંધો કરે છે। તેમની બસ 20 દિવસથી ઉદયપુરમાં જ પડી રહી હોય। નિર્ભયસિંહ ગત સવારે દારૂ લઈને જવા માટે બંને ડ્રાઈવરને રૂપિયા 5,000 આપવાનું કહેતા બંને તૈયાર થયા હતા અને સાંજે ઉદયપુર ભુવાણા સર્કલથી દારૂ ચોરખાનામાં મુકાવી રાત્રે કુંભલગઢ પેસેન્જરોને બેસાડી સુરત આવવા નીકળ્યા હતા। બસમાં નિર્ભયસિંહ પણ સાથે હતો, પરંતુ મળસ્કે સુરત આવ્યા બાદ તે સીમડા નાકા પાસે થોડું કામ છે, પાર્કિંગમાં ભેગા થઈશું કહી ઉતરી ગયો હતો। પુણા પોલીસે આ અંગે ગુના નોંધી નિર્ભયસિંહને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।